नेक्स्ट क्वेश्चन, एलसीआर परिपथमा अनुनादनी स्थितिमा इम्पीडेंस नु मूल्य केटलू थाय अने ऑप्शन आपेला छे। सौ प्रथम इम्पीडेंस नु जे मेन सूत्र जे एलसीआर श्रेणी परिपथ माटे ए कई कहू जे वर्गमूल मा आर स्क्वेर प्लस एक्सएल माइनस एक्सी होल स्क्वेर। एक्सएल एटले ओमेगा एल अने एक्सी एटले वन अपॉन ओमेगा सी। એટલે પહેલો ઓપ્શન સાચો લાગે, પણ અનુનાદની સ્થિતિમાં એવું કીધું છે। એટલે અનુનાદની સ્થિતિનો મતલબ થાય જ્યારે XL બરાબર XC હોય, ઓમેગા L અને 1 બાય ઓમેગા C સરખા થાય ત્યારે પરિપથનો કાલ્પનિક ભાગ શૂન્ય થાય। જો આ XL અને XC સરખા હોય તો ઇમ્પિડન્સનું મૂલ્ય R જેટલું થઈ જાય, કારણ કે આ શૂન્ય, તો મોડ Z બરાબર સ્ક્વેર અને સ્ક્વેર રૂટ ઉડી જાય તો રહેશે R। આમ ખરેખર જોવા જઈએ અનુનાદની સ્થિતિમાં તો સાચો ઓપ્શન ડી છે। LCR એસી શ્રેણી પરિપથમાં ઇન્ડક્ટિવ અને કેપેસિટીવ રિએક્ટન્સના મૂલ્યોનો ગુણોત્તર કેટલો હોય? ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ અંશમાં અને કેપેસિટરનો જે અસરકારક અવરોધ છે છેદમાં, એ બંનેનો ગુણોત્તર 1 થાય, 0 થાય, ઓમેગા સ્ક્વેર L થાય કે ઓમેગા સ્ક્વેર LC થાય? તો અહીં જોઈએ XL અને XC। જો અનુનાદની સ્થિતિમાં કીધું હોત તો XL બરાબર XC હોત અને ગુણોત્તર 1 હોત, પણ અહીં અનુનાદ શબ્દ આપ્યો નથી, રકમમાં અનુનાદ વિશે કોઈ માહિતી નથી આપી, તો પછી એમના ઓરિજિનલ સૂત્ર લખીએ, XL એટલે ઓમેગા L અને XC એટલે 1 અપોન ઓમેગા C। આ રીતે જોવા જઈએ તો ઓમેગા C ઉપર આવે, ઓમેગા નો સ્ક્વેર થાય ગુણ્યા L ગુણ્યા C। એટલે જો અનુનાદ હોત તો જવાબ 1 આવત, પણ અનુનાદ નથી કીધો એટલે જવાબ D આવે, ઓમેગા સ્ક્વેર LC।